નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમુક સંજોગો એવા હોય છે કે તમે જે પણ સંબંધમાં છો એ સંબંધમાં જ્યારે તમે પોતાનું પૂર્ણ આત્મસમર્પણ આપી દો છો ત્યારે એને એ સમર્પણને ઠોકર મારી દેવામાં આવે છે ભાઈ સામેવાળા વ્યક્તિથી તો આ વસ્તુને તમે ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ તમે કોઈ સંબંધમાં હોય તો પહેલાં તો પૂરી રીતે આત્મસમર્પણ કરવું નહીં ભાઈ જ્યાં તમને એમ લાગે કે આ માણસ મને સારી રીતના નથી કહી રહ્યો કે આ માણસ મને સારી રીતે નથી કહી રહી બરાબર તો એ સમયે એને ટોકી દેવું જરૂરી છે બાકી જો એ હાથની આગળ વધી જશે અને તમે બસ આત્મસમર્પણ કરતા રહેશો તો છેલ્લે ભાઈ પછી રડવાની ઘડી સિવાય બીજું કંઈ આવવાનું નથી અને જો આવી રીતના હવે આપણે કોઈપણ પ્રકારના સંજોગોમાં કોઈ પણ સંબંધમાં આપણે હોઈએ અને સંબંધ એ આપણું જો બેલેન્સ હોય ને તો વાંધો ના આવે જ્યાં ઝૂકવાનું આ થી પણ ચાલુ હોય અને આ થી પણ ચાલુ હોય જે બંને થી ઝૂકવાનું ચાલુ હોય ને ત્યાં પ્રોબ્લેમ નહીં આવે પણ જ્યાં વાત ખાલી એકને ઝૂકાવવાની આવશે સમજી લેજો ત્યાં માપતોલનો હિસાબ થવા લાગ્યો છે અને એ સંબંધ વધારે સમય સુધી ટકવાનો નથી તો જે પણ સંબંધમાં હોય તમે પછી એ ફેમિલી મેમ્બર્સના હોય કોઈ ફ્રેન્ડ સર્કલમાં હોય કોઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડવાળા રિલેશનમાં હોય કોઈ હસબેન્ડ વાઈફવાળા રિલેશનમાં હોય બધામાં આ સંબંધ છે ને બહુ જરૂરી છે અને આ સંબંધમાં આ સંબંધને ટકાવી રાખવા માટે એકબીજાની સેલ્ફ રિસ્પેક્ટ સાચવવી એ ખૂબ જરૂરી છે પ્રેમ છે ને એક એવી વસ્તુ છે જે તમે ગમે એની સાથે કરશો ને પોતાને એકદમ ઝોંકી દેશો તો પહેલી વાત તો એ કે જ્યારે ઝોંકવામાં આવે તો એ પણ જોવું કે ભાઈ સામેવાળું વ્યક્તિ પણ આપણી તરફ એટલું જ સમર્પિત છે કે નહીં જો નહીં હોય ને તો પાછળથી દગો આપશે ધોખો આપશે હોઈ શકે કે તમને કંઈ સમજે જ નહીં જો કે પોતે કંઈ નથી હોતા પણ તમને કંઈ નહીં સમજે બરાબર તમને ખબર છે કે તમે કયા લેવલમાં છો અને એ કયા લેવલમાં છે પણ તમે એને ઝૂંકવા દેવા નથી માંગતા એને લીધે તમે એને પોતાની સાથે જ રાખો છો પણ એ સમયે એની મેન્ટાલિટી એવી થઈ જાય કે ઓ આ માણસ મારા ઉપર એટલા બધી નિર્ભર છે એટલે એ તમને નીચે પાડવાની ટ્રાય કરશે અને જ્યારે નીચે પાડવાની ટ્રાય કરશે તમે બહુ હર્ટ થશો ત્યારે એ સમયે તમે એને રોકશો નહીં તો એ શું કહેશે ખબર અરે આમાં મજા નહીં આવતી ચાલો જતા રહીએ અથવા તો એમ કહેશે કે બરાબર આ તો હું જે કહું છું એ જ કરે છે તો એવા સંબંધમાં આપણે રહેવું પણ ના જોઈએ તો એવા સંબંધને વધારે પડતો ત્યાગી દેવો જરૂરી છે તો વાત હવે એ આવે કે જ્યારે સંબંધ બગડી જાય તો એમાં આપણે કોઈ એફર્ટ્સ કરીને એ સંબંધ પાછો સારો કરવો જોઈએ કે નહીં મતલબ કે જો માની લ્યો કે આપણી ભૂલ છે તો સામેવાળાને મનાવવા જોઈએ કે નહીં હા ભાઈ મનાવવા જોઈએ અને ત્યાં સુધી મનાવવા જોઈએ જ્યાં સુધી એ ના માને મતલબ એમાં તમે જેટલો એફર્ટ્સ કરશો ને એટલો ઓછો છે ભાઈ તમારે મહિનો બે મહિનો ત્રણ મહિનો ચાર મહિના જેટલા કમસે કમ છ મહિના તો તમારે મનાવવા જ જોઈએ જો એ માનવા તૈયાર નથી તો બરાબર પરંતુ ખરેખર જે સાચા હૃદયથી તમને પ્રેમ કરતા હોય એને તરત માની પણ જશે એ વધારે તડપાવશે નહીં વધી વધીને મહિનો બે મહિનો પણ એટલું તો ભાઈ ઓબ્વિયસલી ચાલતું હોય છે દરેક રિલેશનમાં તો એ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે કે તમારા તરફથી કોઈ પહેલાં તો ભૂલ ના થાય અને જો ભૂલ થાય તો એને મનાવવાનું ભૂલશો નહીં અને વાત આવે હવે ઈગોની તો ચોખ્ખી વસ્તુ છે કે જ્યાં સંબંધ હશે ત્યાં ઈગો નહીં હોવો જોઈએ ભાઈ ઈગો હશે ને ત્યાં સંબંધ ટકવાનો નથી અને ચોખ્ખી વસ્તુ એ છે કે પ્રેક્ટિકલ રીતે તમે જે સંબંધ નિભાવતા હોય ને એને દિલથી નિભાવવામાં જેટલી મજા છે એટલી પ્રેક્ટિકલમાં નથી તો સંબંધને હંમેશા દિલથી જ નિભાવવામાં આવે છે અને જે દિલથી નિભાવે છે એ જ સંબંધ હંમેશા માટે ટકે છે